નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5માં આસપાસ વિષયની અંદર 15મું ચેપ્ટર ઠંડુ કે ગરમ તેનો પાઠ્યપુસ્તક પેજ નંબર 144 અને 145 પરનો આપણે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ તમે માણસને જુદા જુદા સંગીતના સાધનો જેવા કે વાંસરી છે, ઢોલક છે, બીન છે, ગિટાર છે, સિતાર છે, મૃદંગ છે વગેરે વટાડતા જોયા છે. શું તમે તમારી આંખો બંધ કરી તેમના અવાજ ઓળખી શકો છો? આ સંગીતના સાધનો વિશે વધારે જાણો અને તેમના ચિત્રો પણ ભેટા કરો. જ્યારે આપણે જનરલ નોલેજની બુક હોય છે, જીકેની બુક હોય છે અથવા કોઈ પણ એ હોય છે, તો તબલા જે ઢોલક છે એ તો આપણે સ્થાળાની અંદર જોયું હશે. વાંસરી છે, વાંસરી વટાડતા પણ આપણે જોયા હશે. જે બીન છે, ગિટાર છે, સિતાર છે, આવા બધા ઘણા બધા સાધનો હોય છે અને એ સાધનોની અંદર સારા એવા એવોર્ડ મેળવનાર, સારા એવા એ ક્ષેત્રે ખૂબ જ સુરીલા અવાજ અને પોતાની આંખોને બંધ કરીને આપણે સમજી શકીએ કે આ ઢોલનો અવાજ છે, આ તબલાનો અવાજ છે, આ કોઈ વાંસળી વગાડી રહ્યું છે, કોઈ ગિટાર વગાડી રહ્યું છે અથવા કોઈ સિતાર વગાડી રહ્યું છે. જ્યારે આપણે એને જોયો પણ ના હોય પરંતુ આપણે અવાજને આધારે સમજી જઈએ કે આ સંગીતનો અવાજ છે, બરાબર. તો આપણે કયું સંગીતમાં ઘણા બધા એવા સાધન છે કે લાકડાની દાંડી અથવા હાથની થાપટ વડે આપણે એને વગાડી શકીએ છીએ. આપણે લાકડાની દાંડી હોય અને હાથની આમ થાપટ મારીને કયું સાધન છે? તો ઢોલક જે છે એને આપણે એવી રીતે વગાડી શકીએ છીએ. એની અંદર આપણને જે આ જે સંગીતના સાધનો છે એ સાધનોનો ઘણા એવા શોખીન હોય છે, જે વગાડવામાં એવા નિષ્ણાત હોય છે અને એમના એ સુરીલા અવાજ પરથી આપણે અનુભવ કરીએ અને આપણને વાતાવરણને પણ સંગીતમય બનાવી દે છે. તો આપણે જ્યારે આપણે ચામડાના તંગ પડદાને ધ્રુજાવી કયું સાધન વગાડી શકાય? ચામડાના તંગ પડદો હોય અને ધ્રુજાવી દેવામાં આવે છે એટલે આપણને કેવી પંપારી આવે છે, ધ્રુજારી આવી જાય છે ઠંડીમાં, એવી સાધનને વટાડી શકાય છે. તો એ છે તબલા, બરાબર. તો આપણે જ્યારે એનું આવા જે ઢોલક તાર ધૂજવાથી વાગતાના સાધનોમાં કયું નહીં, તો તંબુરો છે, ગિટાર છે અને સિતાર છે, એને તારના ધૂજવાથી આપણે એને વટાડી શકીએ છીએ. જ્યારે ઢોલક છે એની અંદર તાર હોતો નથી, એને આપણે થાપટ અથવા લાકડીની મદદથી આપણે એને વટાડી શકીએ છીએ. તો અહીંયા શું તમે કેટલીક એવી વસ્તુઓના નામ આપી શકો છો કે જ્યારે તેને વટાડવામાં આવે ત્યારે તે સુરીલા અને રુચિકર અવાજ ઉત્પન્ન કરી શકે છે? હા, ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેમના અવાજ એ સુરીલા અને રુચિકર અવાજ આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. તો એમ જ્યારે આપણે વસ્તુને જ્યારે વટાડવામાં આવે છે ત્યારે એમાંથી જે નીકળતો અવાજ છે એકદમ આપણને આંખો અને મનને ગમે તેવો હોય છે. તમે કોઈ તેમના ચશ્મા ચોખ્ખા કરવા તેના પર ફૂટ મારતા જોયા છે, તો મોંમાંથી નીકળતી હવા ચશ્મા સાફ કરવામાં કેવી રીતે મદદ કરે છે? તો જ્યારે આપણે ચશ્માની અંદર ઝાંખપ આવી જાય છે, જ્યારે આપણે ચશ્માની અંદર આપણે એ થાય છે ત્યારે આપણે એને ફૂટ મારીને અથવા એને ફૂટ મારી એટલે એના ઉપર જે ધૂળના રચકણો હોય છે, જે જામી ગયા હોય છે, તો એનાથી આપણે એને ચોખ્ખા કરી શકીએ છીએ. તમે એ ટાંચ લો, તમારા મોંની નજીક લાવો અને તેના પર જોરથી ફૂટ મારો. આવું 3-4 વખત કરો, ટાંચ ઝાંખો દેખાય છે. જ્યારે આપણે મોં વડે જ્યારે હવા ફૂટ મારીએ છીએ ત્યારે આપણા મોંમાંથી નીકળતી હવા ઉચ્છવાસ સ્વરૂપે બહાર નીકળે છે અને તે હવા ગરમ હવા હોય છે, જેથી તમે આપણે બહારની જે ઠંડી હવા અને એના આપણા મોંમાંથી નીકળતી ગરમ હવા આ બંને વચ્ચે જ્યારે ભેજવાળો બને છે, ટાંચેવો બને છે, ભેજવાળો બને છે અને એને કારણે પછી જ્યારે તમે ફૂંક મારો છો અને પછી ટાંચને તમે લૂછો છો તો એ કેવો દેખાય છે? ઝાંખો દેખાય છે. એટલે ટાંચ જે છે તે ભેજવાળો બને છે કારણ કે ગરમ અને ઠંડી હવા બંને ભેગી થાય છે. તમે અરીસાને આવી રીતે ઝાંખો બનાવી શકો? તમે અરીસાને અડીને ટહો છે તે સેનાથી ઝાંખો થયો? તો તમે મોંમાંથી જે હવા ફૂટી તે સૂકી હતી કે ભીની હતી? જ્યારે આપણે મોંમાંથી હવા જ્યારે ફેંકીએ છીએ ત્યારે એ ગરમાવો હોય છે, વરાળ સ્વરૂપે હોય છે, ભેજવાળી હોય છે, એની અંદર
એટલે એના કારણે આપણે એ હવા અને જે ટાચ જે હોય છે તે ઠંડો હોય છે, એનાથી ટાચની અંદર જાઠો ફાવી જાય છે. એટલે ટાચ કેવો બને છે? ભેજવાળો બને છે. અને એટલે ટાચ ઠંડો હોય છે અને તમે મોંમાંથી હવા ફૂંકો છો તે ગરમ હવા હોય છે, અને તેને કારણે ટાચની અંદર જાઠો ફાવી જાય છે અને તેને આપણે મોં આગળ લાવવાથી તે હવા ફૂંકવાથી તે ભેજવાળો બને છે. તમારા હાથ તમારી છાતી પર મૂકો. જ્યારે તમે શ્વાસ લો છો ત્યારે તમારી છાતી બહાર આવે છે કે અંદર જાય છે. આપણે એ શીખ્યા છીએ કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણું જે પેટની અંદર જે છાતી છે તે બહાર આવે છે, અને જ્યારે આપણે શ્વાસને બહાર કાઢીએ છીએ ઉચ્છવાસ સ્વરૂપે ત્યારે આપણી છાતીનો ભાર છે અંદર જાય છે. આપણે જેમ જેમ છાતીની અંદર હવા ભરીએ છીએ તો આપણી છાતી કેવી થાય છે? ફૂલે છે, બહાર આવે છે, અને જ્યારે શ્વાસને બહાર કાઢીએ છીએ ત્યારે તે અંદર જાય છે. તમારી છાતીને માપો અને ઊંડો શ્વાસ લો. જ્યારે આપણે પીટીનો પિરિયડ હોય છે, વ્યાયામ કરતા હોય છે, જ્યારે આપણે કસરત કરતા હોય છે ત્યારે આપણે છાતીનું માપ ઊંચાઈ છે એ બધા માપની આપણે લેતા હોય છે. પછી દર મહિને મહિને જ્યારે એનું માપન કરીએ કેટલો વધારો થયો છે કેટલો એ વિશે આપણે લખતા હોય છે. તમે ઊંડો શ્વાસ લો. એટલે શ્વાસ લઈએ છીએ તો આપણી છાતીનું માપ શું થાય છે? વધારે આવે છે. જ્યારે તમે શ્વાસને બહાર કાઢો છો તો છાતીનું માપ ઓછું આવે છે. હવે આ માપ જે છે એ આપણે માપપટ્ટી હોય છે અથવા દરજીની માપ જે કપડા પર આપણે જ્યારે કપડાં સીવડાવીએ છીએ ત્યારે જે માપ લે છે એ માપપટ્ટીથી પણ આપણે માપી શકીએ છીએ. તો દરેકનું માપ કેવું હોય છે? પોતાની એના પ્રમાણે પોતાની જે બોડી છે. કોઈ દુબળો વ્યક્તિ હોય તો એનું છાતીનું માપ ઓછું આવે છે, જ્યારે કોઈ તંદુરસ્ત વિદ્યાર્થી હોય તો એનું માપ વધારે આવે છે. આ દરેક વિદ્યાર્થીએ પોતાનું છાતીનું માપી અને અનુભવ કરવાનું છે. હવે શ્વાસ બહાર કાઢો. ફરી વખત તમારા મિત્રને તમારી છાતીનું માપ લેવા કહો. માપ ખાલી જગ્યા સેમી. હવે આપણે ફરી પછી પહેલાં આજે તમે ચિત્રમાં જોઈ શકો છો, આ જે ચિત્ર છે એની અંદર આપણે દરજીની આપણે જે કપડાં સીવીએ છીએ એની જે માપપટ્ટી હોય છે અથવા એની મેજર ટેપ હોય છે એની મદદથી આપણે જે છાતીનું માપ લઈ શકીએ છીએ. અને એના મદદથી આપણે પહેલાં શ્વાસ લેતા પહેલાં કેટલું હતું અને શ્વાસ બહાર કાઢ્યો છે પછી કેટલું છે તેનો આપણે અંદાજ મેળવી શકતા હોય છે. તો આની અંદર આપણને શું તફાવત જોવા મળે? દાખલા તરીકે તમે જ્યારે છાતીનું માપ લઈ રહ્યા છો ત્યારે તમારે 65 સેન્ટીમીટર થયું છે. પછી જ્યારે તમે તેને બહાર કાઢો છો ત્યારે તમારું એનું માપ કેવું થાય છે? છાતીનું માપ ઓછું થાય છે. જ્યારે તમે શ્વાસમાં હવા લો છો તો ત્યારે તમારી છાતી ફૂલે છે અને એને કારણે તમારું માપ વધારે આવે છે. પછી તમે તે હવાને બહાર કાઢો છો અને પછી છાતીનું માપ માપો છો તો ઓછું આવે છે. આ બંનેની તમારે બાદબાકી કરવાની. તો તમને કેટલો તફાવત જોડો? જ્યારે તમે શ્વાસ લો છો ત્યારે અને શ્વાસ બહાર કાઢો છો બંનેનો તફાવત જાણવા માટે તમારે બંને માપની શું કરવાની છે? બાદબાકી કરવાની છે. અને આને આધારે તમે તેનો તફાવત મેળવી શકો છો. ચલો આજે આપણે 1 મિનિટમાં કેટલા શ્વાસ, જો આપણે શ્વાસ ન લઈએ, આપણે તમે થોડી વાર નાક તમારું બંધ રાખો, બરાબર, થોડી વાર માટે તમે નાક અને મોં બંધ રાખો તો એટલા 1 મિનિટ તો ભાગ્યે જ તમને રહી શકાશે. આપણે વધારે વખત રહી શકતા નથી, કારણ કે જો આપણે હવા ન લઈએ, શ્વાસ ન લઈએ તો આપણે જીવી શકતા નથી. આપણે શ્વાસમાં ઓક્સિજન વાયુ લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપણે બહાર કાઢીએ છીએ. જે તમે આગળ જશો ત્યારે તમને આ વિશે વધુ માહિતી મળશે. તો આપણે 1 મિનિટ એટલે 60 સેકન્ડ. 60 સેકન્ડમાં આપણે કેટલાય વાર શ્વાસ લઈએ છીએ? તો તમારી આંગળી તમારા નાક નીચે મૂકો. તમે જ્યારે નાકમાંથી શ્વાસ કાઢો છો ત્યારે કોઈ હવા અનુભવી શકો છો? આપણે જ્યારે નાકમાંથી જે હવા નીકળે છે એ આપણે જ્યારે હવા લે છે ત્યારે ઠંડી હવા હોય છે, પરંતુ થોડી વાર પછી જ્યારે એ હવાને આપણે બહાર કાઢીએ છીએ ત્યારે એ હવા ગરમ હોય છે. 1 મિનિટમાં તમે કેટલી વખત શ્વાસ અંદર લો છો અને બહાર કાઢો છો? તો દરેકની શ્વાસોશ્વાસની પ્રક્રિયા જે હોય છે, કોઈકને ઝડપી શ્વાસ જ્યારે લેતા હોય છે તો આપણે 14 થી 18 વખત કાં તો 15 વખત કાં તો 16 થી 18, પણ 14 થી નીચે નહીં. 14 વખત કોઈને, 15 વખત કોઈને, 16, 17 અને 18 એટલે 14 થી 18ની વચ્ચે વધારેમાં વધારે આપણે વધારેમાં વધારે જો શ્વાસ લેતા 1 મિનિટમાં જો શ્વાસોશ્વાસની પ્રક્રિયા હોય તો 18 વાર અને
એટલે 14 થી 18 વખત આપણે 1 મિનિટની અંદર આપણે શ્વાસ લઈએ છીએ. 1 મિનિટમાં આપણે એટલી વાર શ્વાસ લઈએ છીએ અને એટલી વાર આપણે બહાર કાઢીએ છીએ. 30 કૂદકા મારો તમે હાંફતા હોય એવું લાગે છે. તમે જ્યારે દોડતા હો, કૂદકો મારતા હોય ત્યારે તમે આમ તમને હાંફ ચડી જાય છે, શ્વાસોશ્વાસની પ્રક્રિયા એટલે ઝડપી થઈ જાય છે, બરાબર. તો તમે 30 કૂદકા મારો તો તમે હાંફતા હોય એવું લાગે છે. તો હા, હવે ફરી 1 મિનિટમાં તમે કેટલી વખત શ્વાસ અંદર અને બહાર કાઢો છો તે ગણો. જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે દોડીએ છીએ, કૂદીએ છીએ, તો ઝડપથી એટલી શ્વાસોશ્વાસની પ્રક્રિયા પણ એટલી ઝડપથી થાય છે. જ્યારે આપણે બેઠા હોય છીએ અથવા કોઈ આરામ કરતા હોય તો 14 થી 18ની અંદર શ્વાસ થાય છે. પરંતુ જ્યારે આપણે દોડીને આવીએ છીએ, કૂદકા મારીને આવીએ છીએ, ત્યારે આપણે 18 થી વધુ એટલે 18 થી 22ની અંદર અથવા 20, 21, 22ની અંદર આપણે એનાથી વધુ શ્વાસ જે લેતા હોય છે એનાથી ઝડપી શ્વાસ આપણને લેવા માંડીએ છીએ. કૂદતા પહેલાં પછી તમારી ગણતરીમાં શું તફાવત આવે? જ્યારે તમે કૂદતા નહોતા ત્યારે તમે 1 મિનિટમાં 14 થી 18 વખત શ્વાસ લેતા, અને જ્યારે તમે કૂદો છો ત્યારે તમે કેટલી વાર શ્વાસ લો છો? આ બધું જ તમારે વોચ ઘડિયાળ લઈને બેસવાની છે અને પોતાનો અનુભવ કરવાનો છે કે હું 1 મિનિટમાં કેટલી વાર શ્વાસ લઉં છું અને જ્યારે હું કૂદીને કૂદું છું, 30 કૂદતા મારું છું, પછી કેટલી વાર શ્વાસ લઉં. તમારી અંદરની ઘડિયાળ, તમે બધાએ ઘડિયાળનો ટીટીટ અવાજ સાંભળ્યો છે. તમે ડૉક્ટરને તમારી છાતીનો અવાજ સાંભળવા માટે સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરતા જોયો છે. અવાજ ક્યાંથી આવે છે? શું તમારી છાતીમાં ઘડિયાળ છે જે અવાજ કરે છે? ના, આપણી છાતીમાં ઘડિયાળ નથી, પણ આપણા હૃદયની અંદર જે ધબકારા હોય છે, જે 70 થી 72 જેટલા ધબકારા આપણને 1 મિનિટમાં થતા હોય છે, અને એ ધબકારાને કારણે આપણે સામાન્ય રીતે 1 મિનિટમાં આપણા 70 થી 72 જેટલા ધબકારા થાય છે. આપણું હૃદય જો ધબકે નહીં તો આપણે જીવી શકીએ નહીં. જે આપણે સ્ટેથોસ્કોપની મદદથી આપણા ધબકારા કેટલા છે એ ડૉક્ટર પોતાના કાનમાં નાખે છે અને આપણા છાતી ઉપર મૂકીને માપી શકે છે. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.